શહેરમાં આવેલ રોટરી ક્લબ ખાતે આવનારી રથયાત્રા ઈદના તહેવાર નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. ભરૂચ શહેરમાં આવેલ રોટરી ક્લબ ખાતે આવનારી રથયાત્રા અને રમઝાન ઈદ પર્વમાં શહેરમાં સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટે શહેરના આગેવાનો સાથે જ ભરૂચ જિલ્લા પોલીસ વડાએ શાંતિ સમિતિની બેઠક યોજી હતી, જેમાં રથયાત્રાના રૂટમાં ખાડા હોય, યાત્રામાં અવરોધરૂપ હોય ભરૂચ વોય સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. તો કોંગ્રેસના શમશાદ અલી સૈયદે ભરૂચ નગરપાલિકા દ્વારા રોડ પરના ખાડા ન પુરાતા ટ્રાફિક સમસ્યા વધી છે તેવી રજૂઆત કરી હતી. જોકે આ શાંતિ સમિતિમાં ભરૂચ નગરપાલિકા પ્રમુખ આરવી પટેલની સૂચક ગેરહાજરી હતી, જેથી ભરૂચ એસીપીને તત્કાલ આ તમામ દુવિધા દૂર કરવા માટેના પ્રયત્ન કરાશે તેવી ખાતરી આપી હતી. આ બેઠકમાં ધારાસભ્ય દુષ્યંત પટેલ, ભરૂચ જિલ્લા પોલીસ વડા સંદીપસિંહ, મામલતદાર, ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. હું આપને બે ત્રણ વસ્તુ શેર પણ કરવા માંગુ છું, આપની સાથે ચર્ચા પણ કરવા માંગુ છું, રિક્વેસ્ટ પણ કરવા માંગુ છું. આપણે બધા જાણીએ છીએ અનેકતામાં એકતા ભારતની વિશેષતા, અનેકતામાં એકતા ભરૂચની પણ વિશેષતા બને એ હેતુથી આ મિટિંગના આયોજન કરવામાં આવ્યું. આજના સમયમાં પોલીસ આપની સાથે છે અને અમારી અપેક્ષા છે કે આપ અમારી સાથે રહો. એકલા હાથથી અમને કોઈ પણ મોટા કામ, કોઈ પણ મોટા બંદોબસ્ત, કોઈ પણ મોટા પ્રોગ્રામ પાર પાડી નહીં શકીએ. જે વ્યવસ્થા વહીવટીના ભાગરૂપે અમારી જવાબદારી છે કરવાની, એના હું આશ્વાસન આપને આપું છું કે એના કરતા વધુ સપોર્ટ અમને સરકાર તરફથી મળ્યા છે. હેતુ શું છે કે આ વખતે બહુ ક્રુશિયલ સમય છે કે એક જ દિવસ રથયાત્રા પણ છે અને એક જ દિવસ કદાચ ઈદની ઉજવણી પણ થાય. આપણા હિન્દુ ભાઈઓ માટે, મુસ્લિમ ભાઈઓ માટે આ બંને તહેવાર જે છે એ ખૂબ અગત્યના છે. તો આપની જવાબદારી એને સાથે ડબલ થઈ જાય છે. આપ જ્યારે અમારી મદદમાં આજ પછી 6 તારીખ સુધી રહેશો અને ભવિષ્યમાં પણ રહેશો, આપને એક કોન્ફિડન્સ છે કે એક મજબૂતાઈથી તંત્ર મારી જોડે છે. એની સાથે મારા અંદર એક તાકાત છે કે મારા સાથે આ મારા ભાઈઓ અને આગેવાનો અને વડીલો મારી જોડે છે. એકબીજાના પૂરક બનીને આપને એકબીજાના સાથ સહકારથી જે આ કામ કરવાના છે એમાં આપને કટિબદ્ધ થઈને એક પ્રતિજ્ઞા લઈને આપને એને એક વચન સાથે પૂરું કરવાનું છે. એમાં મારા એક અપીલ છે આપને કે અમુક સમય શું હોય કે નાના બનાવ બને અને એ મિન્ટોમાં જ રૂમર ફેલે, અફવા ફેલે અને મિન્ટોમાં જ આ મોટા રૂપ ધારણ કરી લે છે. આપણે આજના જમાનામાં કોમ્યુનિકેશન બહુ ફાસ્ટ છે. ખોટા મેસેજ પણ પાસ કરવું હોય તો 2 મિનિટમાં વોટ્સઅપ ઉપર, સોશિયલ મીડિયા ઉપર કોઈ પણ જાતના વેરિફિકેશન વગેરે પાસ થઈ જાય છે. મારા અત્યાર સુધીના તજુર્બામાં ઘણા બધા આંદોલનો મેં ફેસ કર્યા, જોયા, એમાં છેલ્લે આગેવાન શ્રીઓ અને જે એમાં લિપ્ત થાય છે માણસો, એ લોકો આપણી ભૂલ સ્વીકારતા હોય છે. સાહેબ, ખરેખર અમારે થોડા હોશિયારીથી અને થોડા સૂઝબૂઝથી કામ કરવું જોઈએ હતા, અમારે વેરિફિકેશન કરવું જોઈએ હતા. અમે આ વેશમાં આવવાની કોઈ જરૂરત હતી નહીં, નાની વાત હતી. સમયસર ધ્યાન પર મૂકવામાં અગર આવી હોત તો આ નિરાકરણ પણ આવી ગયા હોત. અમુક સમય એવા પ્રસંગો બનતા હોય છે જેની અમને આશા રાખીએ કે ખૂબ મેચોરિટી સાથે આપને એક જવાબદારી જે લેવાની છે, ભરૂચ જિલ્લામાં 2 જગ્યા રથયાત્રા, ઈદ અને તે સિવાય અંકલેશ્વરની રથયાત્રા અને સમગ્ર જિલ્લામાં ઈદની ઉજવણી. તમામ આગેવાનો આપને ખાતરી આપીએ છીએ કે આવનારા દિવસના તમામ તહેવારો અષાઢી બીજથી શરૂ થાય છે, સાથે ઈદ છે, રક્ષાબંધન છે, જન્માષ્ટમી છે, ગણપતિ છે, નવરાત્ર છે અને એમાં આવતા તમામ તહેવારો હંમેશા આ પ્રકારનો ભાઈચારો જોવા મળે છે. અને એ જ પ્રકારે ભરૂચ જે પહેલા હતું એ સાહેબ હવે ભરૂચ એવું રહ્યું નથી, ભર્યું 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 છે. એટલે હવે આપ જે ચિંતા કરો છો એ વ્યાજબી પણ છે, પણ સાથે સાથે એ પણ અમને વિશ્વાસ છે અમારા તમામ આગેવાનો છે, તમામ કોમના, તમામ જ્ઞાતિના, તમામ સમાજના આગેવાનો જયારે અહીં ઉપસ્થિત છે ત્યારે આવી કોઈ પ્રકારની આપ જે ચિંતા કરો છો એ અમે તમારી સાથે ઉભા રહીશું અને આપનો જે સપોર્ટ છે, જે આપની શક્તિ છે અને હંમેશા આપણે બધાએ સ્વીકારીએ છીએ કે શાંતિ છે ત્યાં જ પ્રગતિ છે,
અને એમાં જ સૌનું ભલું છે, એટલે આ પ્રકારનું દુષ્કર્મ કર્મ આવું કોઈ કરશે જ નહીં. અવિ સૈયદ, S9 ન્યૂઝ, ભરૂચ.